पादराना वडू गाम सामूहिक आरोग्य केन्द्रनुं निर्माण थई रहेल नव बिल्डिंगमां हल्की गुणवत्तानुं मटीरियल वपरातुं होवाना आक्षेप ग्रामजनों द्वारा करवामां आव्या हता। पादराना वडू गाममां करोड़ों रूपियाना खर्चे निर्माण पामनार वडूनुं सरकारी दवाखानुं एटले के सामूहिक आरोग्य केन्द्रना नवा बिल्डिंगना निर्माण काम भ्रष्टाचारनी गंध आवती होवानी व्यापक बूमो उठवा पामी छे। पादराना वडू खाते नवनिर्माण थई रहेला दवाखानाना पायाना काममां ज हल्की गुणवत्तानुं मटीरियल वापरवामां आवता स्थानिक अग्रणीओ अने ग्रामजनो सहित वडू जिला पंचायतना सदस्यए रोष व्यक्त करी सरकारी दवाखाना चाली रहेला निर्माण कामनो विरोध नोंधाव्यो हतो। वडूना सरकारी दवाखानाना नवा बिल्डिंगना काममां वापरवामां आवती रेती पण काळी अने माटीवाळी होवाना आक्षेप वडू जिल्ला पंचायतना सदस्य अर्जુનસિંહ પડિયાર દ્વારા કરવામાં આવ્યા હતા। સાથે ચાલી રહેલા કામ અંગેના સેમ્પલ પણ વડોદરાની લેબમાં મોકલવામાં આવશે। આજ રોજ વડૂ સીએચસી દવાખાનું જે નવું બિલ્ડિંગ મંજૂર થયેલું છે એ દવાખાનામાં વપરાતું મટીરિયલ આંખો દેખા તમને અહેવાલ કહીએ તો રેતી ખૂબ કાળી છે, મેં માટીવાળી રેતી હોય એવું લાગે છે, ગ્રીટ પણ ખૂબ નાના આવેલા છે, એટલે જે દવાખાનાનો પાયો બનવા જઈ રહ્યો છે એ પાયાના કામમાં આવી બહુ જ ગેરવર્તણૂકવાળી વસ્તુઓ વાપરવામાં આવી છે અને ટેન્ડરમાં જે પ્રોસેસ પ્રમાણે જે વસ્તુ છે એ પ્રમાણેનું કામગીરી થવી જોઈએ। આજે વિશ્વ આરોગ્ય દિન હોય અને આરોગ્યનું દવાખાનું બનતું હોય હવે એવી જગ્યાએ આવો ભ્રષ્ટાચાર ના ચલવી લેવાય, એટલે આમો જે કોઈ લાગતા વળગતા અધિકારીઓ હશે એમને પણ ધ્યાન દોરવામાં આવશે કે હાલમાં જે રેતી વપરાય છે એ રેતીમાં ખૂબ જ માટી હોય એવું દેખીને ત્યાં આંખે નજર ચડે છે અને એના સેમ્પલ લઈને લાગતી વળગતી કચેરીએ પણ અમે ટેસ્ટ કરાવીશું, એટલે આગામી દિવસોમાં આ બિલ્ડિંગ 100 વર્ષનું ભવિષ્ય છે, સારી બિલ્ડિંગ બનવી જોઈએ। એ બિલ્ડિંગ બનાવવા માટે દરેક અધિકારીની સક્ષમ અધિકારીની પણ જવાબદારી હોય છે, એટલે આ જગ્યાએ સારું કામ થાય એ અમારી પ્રાથમિકતા છે અને એના માટે અમે જે રસ્તે જે જગ્યાએ જે રજૂઆત કરવાની થશે એ બધી જ રજૂઆતો કરવા અમે તૈયાર છે અને મક્કમ છે। વડું સરકારી દવાખાનાના નિર્માણ બિલ્ડિંગના કામમાં રેતી સહિત સિમેન્ટના મટીરિયલ્સ હલકી ગુણવત્તાનું કામ ચાલી રહ્યું હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા। સાથે વારંવારની રજૂઆત કરવા છતાં કામ હલકી ગુણવત્તાનું કરી રહ્યા છે, કામ અંગે ટેન્ડરની કોપી પણ આપતા ન હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા। વડું ગામમાં સીએસસીનું નવું બિલ્ડિંગ બનતું હોય ત્યારે શરૂઆતમાં અહીંયા આ બિલ્ડિંગમાં એવું બધું ભેળસેળ કરીને બધું મિક્સ કરીને હલકી કેટેગરીની હલકી ગુણવત્તાનો સિમેન્ટ વાપરેલો છે, જે મહીસાગરની નદી જે ખરપટવાળી છે જેમાં ક્ષાર ખૂબ જ રહેલો છે, 50% સારી રેતી બતાવી અને 50% મહીસાગરની ખરપટવાળી રેતી આ બિલ્ડિંગમાં શરૂઆતથી વાપરી છે। આની વારંવાર રજૂઆત કરવા છતાં પીઆઈયુના અધિકારીઓની સામે મેઇન કોન્ટ્રાક્ટરના સામિયાની રજૂઆત કરવા છતાંય આ લોકો એટલા માથા ભારે છે, એ લોકોનું ઉપર સુધીનું એવું સેટિંગ છે કે એ લોકો જિલ્લા પંચાયત સદસ્ય પંચાયત આખી વડુની અહીંયા હાજર હોય વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો પોતાનું કામ ચાલુ રાખે છે અને એમને સ્થળ ઉપર જે પ્રમાણે ટેન્ડર કામ કઈ રીતે છે, કેવો બિલ્ડિંગ મટીરિયલમાં કયું કયું બિલ્ડિંગ મટીરિયલમાં વાપરવાનું છે એવું આજ દિન સુધી ગામ પંચાયતને કે જિલ્લા પંચાયત સદસ્યને કે અન્ય કોઈને ટેન્ડરની કોપી પણ આપી નથી અને મનસ્વીપણે કામ આ લોકો કરતા હોય છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।